लव जिहाद ने रोकवा सरकार लावशे धर्मांतरण सुधारा कायदो। विधानसभा गृह में प्रदीप सिंह जाडेजाए निवेदन आप्यु। आगामी दिवसों में सरकार धर्मांतरण सुधारा कायदो लावशे, गृह में कायदो रजू थाय त्यारे समर्थन आपवा अपील करी छे। आगामी दिवसों में सरकार धर्मांतरण सुधारो कायदो लावशे, महत्वनुं छे के गृहमां कायदो रजू थाय त्यारे समर्थन आपवा अपील करवामां आवी छे। प्रदीपसिंह जाडेजा द्वारा लव जिहादने रोकवा कायदो लावशे तेवुं निवेदन आपवामां आव्युं। संवाददाता हितल पारेख वधारे विगतो साथे फोनलाइन पर। हितल, प्रदीपसिंह जाडेजा द्वारा निवेदन आपवामां आव्युं छे, धर्मांतरण कायदो लाववामां आवशे, शुं वधारे विगतो? जी चोक्कस, एवुं कही शकाय के गृह विभाग की मांगणीओ पर गृह राज्य मंत्री प्रदीपसिंह जाडेजा जवाब आपी रह्या हता, त्यारे तेओએ સ્પષ્ટ કર્યું હતું કે વિધાનસભા સત્ર દરમિયાન આગામી દિવસોમાં લવ જેહાદનું ધર્માંતરણ સુધારા કાયદા વિધેયક ગૃહમાં લાવવામાં આવશે, અને તેઓએ ધારાસભ્યોને પણ અપીલ કરી હતી કે જે ધારાસભ્યો આનું સમર્થન કરે તેઓ મક્કમતાથી ધર્માંતરણ જેવી જે પ્રવૃત્તિઓ છે અને જે પ્રકારે બેન દીકરીઓ સાથે ની ઘટનાઓ બને છે એને રોકી શકાય એટલી મક્કમતાથી તેનું સમર્થન કરે તે પ્રકારની વાત તેઓએ કરી હતી। એટલે ક્યાંક ને ક્યાંક સીધી રીતે જોવા જઈએ તો લવ જેહાદ નો જે સુધારા વિધેયક છે હવે આગામી દિવસોમાં ગૃહમાં રજૂ કરવામાં આવશે। જી બિલકુલ, હિતલ જોડાયેલા રહેશો, અન્ય વિગતો પણ આપના પાસેથી મેળવીશું। વિધાનસભા ગૃહમાં પ્રદીપસિંહ જાડેજા દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે। લવ જેહાદને રોકવા સરકાર લાવશે ધર્માંતરણ સુધારો કાયદો। તો એક મહત્વની ખબર, ભૂમાફિયા જયેશ પટેલની ધરપકડનો મુદ્દો ગૃહમાં ગુંજ્યો। જયેશ પટેલ પર ગૃહમાં પ્રદીપસિંહ જાડેજાએ નિવેદન આપ્યું। લંડનમાં બેસી જામનગરમાં ફાયરિંગ કરાવવા વાળાની ધરપકડ કરવામાં આવી છે। ફાયરિંગ કરનારાઓની ધરપકડનું ગુજરાત સરકારે કામ કર્યું છે। મહત્વનું છે કે ભૂમાફિયા જયેશ પટેલની ધરપકડનો મુદ્દો પણ ગૃહમાં ગુંજ્યો છે। સંવાદદાતા હિતલ અમારી સાથે જોડાયેલા છે। હિતલ, શું વધારે વિગતો? જી ચોક્કસ, એવું કહી શકાય કે જામનગરના બહુચર્ચિત કેસમાં જયેશ પટેલની ધરપકડ થઈ હોવાનું સત્તાવાર સ્વીકાર રાજ્ય સરકારે વિધાનસભા ગૃહમાં કર્યો છે। ક્યાંક ને ક્યાંક જયેશ પટેલ લંડનમાં બેસીને સમગ્ર પ્રવૃત્તિ કરાવતો હતો અને એ અંતર્ગત જે કેસો એની સામે નોંધાયા છે તેમાં ઇન્ટરપોલની મદદ લેવામાં આવી હતી અને ઇન્ટરપોલની મદદથી ગુજરાતની પોલીસ દ્વારા જયેશ પટેલની ધરપકડ કરવામાં આવી હોવાનું ગૃહ રાજ્ય મંત્રીએ સત્તાવાર રીતે વિધાનસભા ગૃહમાં જાહેર કર્યું છે। જી બિલકુલ, હિતલ આભાર આપનો।